मारू नाम रिकिन भाई प्रजापति। आपणे 11 कॉमर्स नी अंदर आंकड़ा शास्त्र नी अंदर त्रीजू प्रकरण शीखी रहा छे। एनी अंदर बहुलक नो कंसेप्ट जोई रहा छे। आज आपणे जोईए छे के बहुलक शोध। उदाहरण 35 वर्ग आपी दीधा छे, एवा पण दाखला जोया, पण अलग शू छे जे सौथी मोटी आवृत्ति, आ बीजू खानू छे ने आवृत्ति कहेवाय, आ संकेत एनो एप। सौथी मोटी आवृत्ति 7 छे, जो पण 7 जो अहीं पण छे, अहीं पण छे। सौथी मोटी आवृत्ति 7 बे वखत छे। आपणे आगळ जोया एने सौथी मोटी आवृत्ति एक ज वखत हतो, तो आने एफएम गणता, F1 ने F2 गणता, पण अहीं तो सौथी मोटी आवृत्ति बे वखत छे। तो ज्यारे वर्ग आपेला होय, वर्ग लंबाई सरखी पण छे, जो 20, 25, 30, 35, 40, 45, 50, पण सौथी मोटी आवृत्ति बे वखत छे। ते वखत પેલું એમઓ વાળું એફએમ વાળું સૂત્ર વપરાશે નહીં, તો તે વખત કયું સૂત્ર વપરાશે? તો એવું સૂત્ર આવશે તમારું એમઓ બરાબર 3m-2x¯. આ એનું સૂત્ર છે, આસાદિત સૂત્ર, બહુલકનું આસાદિત સૂત્ર લખો એવું પરીક્ષામાં પૂછે, તો આ એનું સૂત્ર છે। એના માટે એક એક્સ બાર ની જરૂર પડશે અને એક એમ ની જરૂર પડશે। એક્સ બાર નું સૂત્ર તમારે આવે E+σfd અપોન એન ગુણ્યા સી, એક્સ બાર એના એમ વર્ગ આપેલા છે, એમ બે સ્ટેપમાં શોધાશે। એમ બરાબર n/2 અવલોકનની કિંમત, અને ફરી એમ બરાબર L+(n/2-CF)/F×C, આવા સ્ટેપમાં ગણાશે। અને આ માટે સિગ્મા એફ ડી જરૂર પડશે, એક CF ની જરૂર પડશે। એના માટે આપણે એક ટેબલ બનાવવું પડશે। જ્યારે સૌથી મોટી આવૃત્તિ બે વખત હોય તો ખાના એક તો વર્ગ એફ, ત્રીજું ખાનું આવશે મધ્ય કિંમત, મધ્ય કિંમત એનો સંકેત કહી દઈશું એક્સ, એટલે બે નો સરવાળો કરવાનો ભાગ્યા બે, 20 વત્તા 25 ભાગ્યા 2, તો 22.5, 25 વત્તા 30 ભાગ્યા 2, 27.5। અહીંયા તમે જોશો ગેપ સરખી છે 5-5 ની, એટલે આની અંદર 5 ઉમેરી દો તો પણ તમારો જવાબ મળે, અને ના ફાવે તો 30 વત્તા 35 ભાગ્યા 2, 32.5, 5 ઉમેરો 37.5, 42.5, 47.5, અને ભાઈ 52.5, ના ફાવે તો 50 વત્તા 55 ભાગ્યા 2, 2 નો સરવાળો કરવાનો, 2 વડે ભાગવાનો, એક્સ મળી ગયા। એના પછી ડી શોધાશે, ડી નું સૂત્ર છે X-A/C, બધાની કિંમત સરખી છે એટલે એક્સ ના ખાના બરોબર વચ્ચે હોય એ ધારી લેવાના, 7 સંખ્યા છે એટલે આપણે 37.5 છે, લંબચોરસ દોધ દેવાનું, એને કહી દેવાનું એ આ રીતના। આવું ગેપ સરખી છે બધાની 5-5 ની, એટલે ડાયરેક્ટ કામ કરી શકો છો। અહીં 0 લખવાનું, -1, -2, -3, 1, 2, 3, આનો પણ સાડો કરવાની જરૂર નથી, આનો પણ નથી, એફ નું ટોટલ કરવું પડશે, એને આપણે કહીશું n/3. હવે ડી મળી ગયો, હવે આ એફ અને ડી નો ગુણાકાર કરવો પડશે, એફ ડી, એફ નું ખાનું અને ડી નું ખાનું બંને નું ગુણાકાર, 3 2 6, 1 વખત ઓછા છે એટલે -6, 5 2 10, 1 વખત ઓછા એટલે -10, 7 1 7, -7, 5 × 0 0, 6 1 6, 7 2 14, 3 4 9, આનો સરવાળો કરો એટલે સિગ્મા એફ ડી, પેલા વત્તા વત્તા નો સરવાળો કરવાનો, 14 ને 6 20 ને 9 29, ઓછા 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 સરવાળો કરવાનો, 7 ને 6 13 ને 10 23, 29 ઓછા 23 એટલે 6 જવાબ આવશે સિગ્મા એફ ડી નો। એના પછી છેલ્લું ખાનું આવશે સંચયી આવૃત્તિ, સંચય આવૃત્તિ એટલે CF, સંચય આવૃત્તિ કેવી રીતે શોધાય? CF તો આપણે શીખ્યા એફ નું ટોટલ કરાય, પહેલા 2 ના 2, 2 વત્તા n પછીનું 5, 5 ને 2 7, 7 વત્તા f ના ખાનાનો સરવાળો CF છે એટલે 7 વત્તા 7 14, 14 વત્તા 5 19, 19 વત્તા 6 25, 25 વત્તા 7 32, 32 વત્તા 3 35, CF માં ડેશ આવશે, એટલે આટલા ખાના આવશે વર્ગ એફ। આ બે તો આપી દીધા છે, એટલે મધ્ય કિંમત એક્સ નું પરિશોધ આશે D = X-A/C,
एफडी અને છેલ્લે સીએ આ રેના ટેબલ આવશે પછી આપણે પહેલું સૂત્ર શીખ્યા કે એમ યુ બરાબર 3m માઈનસ 2x બાર તો પહેલું આવશે x બાર વાળું સૂત્ર તો x બાર નું શોધી આપણે x બાર બરાબર a વત્તા સિગ્મા એફડી અપોન n ગુણ્યા c હવે a કેટલા તો x ના ખાનામાં આપણે ધાર્યા છે a 37.5 प्लस सिग्मा एफडी 6 भाग्या एन एन એટલે 35 અને ગુણ્યા સી સી એટલે વર્ગ લંબાઈ તો દરેકની ગેપ સરખી છે 5 5 ની 20 25 30 એટલે 5 બરાબર 37.5 प्लस 6 ગુણ્યા 5 6 5 30 ભાગ્યા 35 સાદરૂપ આપો તો 37.5 प्लस 30 ભાગ્યા 35 કરવાનું તમારો જવાબ આવશે 0.8571 સાદરૂપ તમે આપો તો 38.3571 પોઈન્ટ પછી 35 છે અને પછી 71 છે એટલે ઉમેરી દેવાનું 38.36 50 કરતાં વધારે હોય એટલે ઉમેરી દેવાનું x બાર આપણને મળી ગયા 38.36 x બાર મળી ગયા હવે શોધાશે બીજો સ્ટેપ m m ની જરૂર પડશે m બરાબર n / 2 માં અવલોકનની કિંમત કારણ કે વર્ગ આવેલા છે એટલા માટે તો બે સ્ટેપ માં શોધાય એટલે પહેલું સ્ટેપ m બરાબર n / 2 માં અવલોકનની કિંમત n એટલે 35 તો 35 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત 35 ભાગ્યા 2 એટલે 17.5 માં અવલોકનની કિંમત 17.5 એ જોવાનું તમારે CF માં 17.5 એન પછી નામ આવે એટલે 19 વારામાં આવે 19 વારે લાઈન તમે જોશો તો 35 થી 40 એવો વર્ગ લેવાય 19 વારી લાઈન તમે જોવો તો 35 થી 40 એટલે માટે તેનો વર્ગ 35 થી 40 થશે અહીંયા જોવાનું દરેકના પૂછડા મોડા 35 35 સરખા છે એટલે 0.5 બાદ કરાય ઉમેરાય નહીં હવે આપણું પેલું મોટું સૂત્ર તો m બરાબર l વત્તા n / 2 માઇનસ cf ભાગ્યા f એ વત્તા આવે છે અહીંયા આગળ આ રીતના ગુણ્યા c સાદરૂપ આપો તો l એટલે આ 35 વત્તા n / 2 n / 2 આપણે શોધ્યા 17.5 cf cf એ cf ના ખાના મળે 19 વાળી લાઈન લીધેલી એટલે એની ઉપરનું જે હોય એને cf કહેવાય 14 એ cf થઈ ગયું પછી f f ના ખાના 19 વાળી લાઈન જે છે એ લાઈનમાં f ના આવૃત્તિ જે છે f એ 5 અને f કહી દેવાય 5 ગુણ્યા સી સી એટલે કેપ લઈ લેવાને 40 માંથી 35 જાય એટલે 5 35 વત્તા 17.5 ઓછા 14 3.5 ભાગ્યા 5 ગુણ્યા 5 5 5 ઉડી જશે એટલે રહ્યું 35 વત્તા 3.5 35 ને 3 38.5 આ મળી ગયો આપણને એમ એક્સ બાર મળી ગયો એમ મળી ગયો હવે તમે શોધી શકો બહુલક તો બહુલક એમ ઓ બરાબર આનું આસાદિત સૂત્ર છે 3m માઇનસ 2x બાર બદલાઈ ના જાય ધ્યાન રાખવાનું 3 અહીં ના જતા રહે 2 અહીં ના આવતા રહે પહેલા 3m અને પછી માઇનસ 2x બાર 3m એટલે 38.5 ઓછા 2x બાર એ આપણને મળ્યા 38.36 38.36 अब 38.5 गुणिया 3 करवानू 115.5 ओछा 38.36 गुणिया 2 76.72 बाद बाकी करवानी बाद बाकी कर सो जवाब आवशे 38.78 आयनो जवाब बीजो दाखलो जोईए तो સ્વાધ્યાય 3 નો એફ વિભાગનો એક્ઝામ્પલ નંબર 3 મોટરોની સંખ્યા
जीरो थी दस, दस थी पंदर, पंदर थी वीस, चौबीस, छवीस, अट्ठाईस, आवु आपने आप्यु छे। गैप तम जोशो तो अलग अलग छे, जीरो थी दस, दस ने गैप, दस थी पंदर, पांच ने गैप, फिर चौबीस, छवीस, अट्ठाईस, आवु। इवन वर्ग आप्या होत तो पण आ वर्ग लंबाई जुदी जुदी छे। दिवसो सौथी मोटी आवृत्ति सोळ एक ज वखत छे, पण अहींया वर्ग लंबाई जुदी जुदी छे, एटले हमणां वारुं सूत्र वपराशे। तो आ दाखलो आपणे आ रीतना गणशो, आना सूत्रो वापरीने तो पण जवाब आई जशे। पण थोड़ो सहेलो बनावो हो तो आज जुदी रीतना पण गणी सको। तब केवी रीतना गणी तो ये जोईए। सूत्र टार्गेट छे आपणे बहुलक, बहुलक शोधवानुं छे। तो एमओ बराबर 3m माइनस 2x बार, x बार नुं सूत्र थोड़ू नानुं करी देवानुं। आ सूत्र वापरशो तो जवाब आवशे। एन बदले आ नानुं सूत्र कयुं, सिग्मा fx अपॉन n। तो आ थोड़ू सरळ बनी जशे। आ दाखलो आपणे जे गण्यो पहेलो आ रीतना गणशो तो पण जवाब आवशे। फरी m नुं सूत्र तो आनुं आ जावशे, n बाय 2 मां अवलोकनની किंमत। फरी m बराबर l प्लस n बाय 2। खाली x बार नुं सूत्र नानुं बनी जाय, टेबल में पण थोड़ो बदलाव आवशे, नानुं टेबल थोड़ू बनी जशे। जोता जईए, मारे शोधवो छे टूंकमां fx। तो आ દિવસો થાય અને f કહેવાય, એનો સરવાળો કરો એટલે આપણે એને n કહી દઈશું। n આવશે 55, n 55, પછી એને આધારે આપણે શોધાશે મધ્ય કિંમત। મધ્ય કિંમત એટલે x। तो कई रीतना शोधाय, बे नो सरवाड़ो करवानो भाग्या बे, अलग अलग छे दरेक नो ए रीतना शोधाशे। जीरो वत्ता दस भाग्या बे एटले पांच, डायरेक उमेराशे ने। दस वत्ता पंदर भाग्या बे 12.5, पंदर वत्ता वीस भाग्या बे 17.5। हवे जो आगर वर्ग आप्या होत ए रीतना ज काम करत, पण अहीं वर्ग नथी, सिंगल आंकड़ा छे। सिंगल आंकड़ा ए ज एक्स कहेवाय। एटले 24 ना 24, 26 ना 26, 28 ना 28, એટલે આ થઈ ગયું ડેશ। હવે એફએક્સ એની જરૂર છે, એટલે આ બંનેનો ગુણાકાર કરી દેવાનો। એફએક્સ એફ ઇન્ટુ એક્સ, આ બંનેનો ગુણાકાર 8 5 40, 14 × 12.5 175, 16 × 17.5 280, પછી 11 × 24 264, 26 × 4 104, 28 × 2 56। આનો સરવાળો કરવાનો એટલે સિગ્મા લખાય, ઉપરવાળું લખીને કાઢવાનો, સિગ્મા fx બરાબર 919, 919। હવે સંચયી આવૃત્તિ, સંચયી આવૃત્તિ એટલે cf, તેમાં આવૃત્તિનો સરવાળો કરવાનો, 8 વત્તા એન પછીનું 14, 14 વત્તા 8 એટલે 22, 22 વત્તા 16 એટલે 38, 38 વત્તા 11 49, 49 વત્તા 4 53, 53 વત્તા 2 55। આનો સરળો કરવાની જરૂર નથી એટલે ડેશ। તમ આને બદલે આગળવાળું સૂત્ર વાપરશો તો આ પ્રકારનો ટેબલ આવશે, એક્સ ફરી ડી એફ ડી પછી સી એફ આવશે, તો પણ જવાબ આવી જશે। અને આ રીતે આ દાખલો તમને આ અઘરું લાગતું હોય તો એફએક્સ પ્રમાણે પણ તમે ગણી શકો કે આ બે ખાના નીકળી જાય, એની જગ્યાએ એફએક્સનું પાડી દેવાનું, સૂત્ર અહીંયા બદલાઈ જશે, એમાં ગુણ્યા સી આવે નહીં। ચલો હવે એક આ થઈ ગયું, હવે આપણું ટાર્ગેટ છે એફએક્સ લીધેલું છે એટલે આપણે એફએક્સ વાળું સૂત્ર વાપરીશું। તો પહેલા આપણે શોધવું પડશે એક્સ બાર, એક્સ બાર શોધીએ નીચે, એક્સ બાર નું સૂત્ર સિગ્મા એફ એક્સ અપોન એન, કિંમત મૂકો સિગ્મા એફ એક્સ 919 ભાગ્યા એન એટલે 55, 919 ભાગ્યા 55 કરો એટલે 16.71, આ મીટરમાં 16 પોઈન્ટ મોટર છે એટલે 16.71 મોટર છે એટલે 16.71 મોટર। એક આ એક્સ બાર મળી ગયો, હવે શોધીએ આપણે એન। તો એમ ડબલ સ્ટેપમાં શોધાય, એમ બરાબર એન બાય 2 માં અવલોકનની કિંમત, સાદરૂપ આપો તો એન એટલે 55, 55 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત, 55 ભાગ્યા 2 એટલે 27.5, 27.5
માં અવલોકનની કિંમત 27.5 સેમાં જોવાનું તો સીએફમાં જોવાનું 27.5 નથી લેન પછીનું 38 વાળી લાઈન ની અંદર વર્ગ આવી ગયો 15 થી 20 એટલે માટે તેનો વર્ગ 15 થી 20 થશે ઓકે હવે આના પૂછડા મોડા જે સરખા છે 15 15 10 10 જેટલે 3 તો 3 પણ સરખા તો છે હવે અહીંયા એમ બરાબર પેલું મોટું સૂત્ર આવશે હવે કોઈ દાખલો એવો આવ્યો સમજો કે 38 ને બદલે 49 માં આવ્યો હોત તો 49 માં આવ્યો હોત તો વર્ગ ના આવત સીધો જવાબ મળી જાય 24 તો 24 જે આવ્યો સિંગલ મળ્યો એટલે 24 સીધો જવાબ કહેવાય ફરી આ મોટું સૂત્ર આવે નહીં અહીંયા વર્ગ આવ્યો છે એટલે મારે મોટું સૂત્ર વાપરવું પડે ઇવન 24 26 28 માંથી કોઈ જવાબ આવી જાત તો અહીંયા હું લખી કાઢત એમ બરાબર 24 એનો જવાબ થઈ જાય પણ અહીંયા વર્ગ આવ્યો છે એટલે મારે આગળ મોટું સૂત્ર વાપરવું પડશે એમનું મોટું સૂત્ર કયું તો એલ વત્તા એન બાય ટુ માઇનસ સી એફ ભાગ્યા એફ ગુણ્યા સી અંદર કિંમત મૂકીએ તો એલ એટલે જે આગળનું છે એ 15 વત્તા એન બાય ટુ એન બાય ટુ એટલે 95 ભાગ્યા 2 27.5 ઓછા સી એફ તો સી એફ એટલે આ 38 છે અને ઉપરનું જે છે સી એફ ના ખાનામાં 22 એને આપણે સી એફ કહેવાય 22 ભાગ્યા એફ એફ એટલે જે 38 વાળી જે છે એ લાઈનમાં જે એફ ના ખાનામાં આવે છે એને આપણે એફ કહી દઈશું એટલે 16 એટલે એફ છે 16 ગુણ્યા સી સી એટલે ગેપ લેવાની 20 માંથી 15 જાય એટલે તમારો જવાબ આવશે 5 તો સાદરૂપ આપી 15 વત્તા 27.5 ઓછા 22 એટલે 5.5 ભાગ્યા 16 ગુણ્યા 5 સાદરૂપ આપો 15 વત્તા 5.5 ગુણ્યા 5 કરવાનું 27.5 ભાગ્યા 16 15 વત્તા 27.5 ભાગ્યા 16 1.72 એમ બરાબર બંને સરળો 16.72 મોટર એક્સ જે હોય એ લખી કાઢવાનું મોટર હવે આપણું સૂત્ર બહુલક એમઓ બરાબર 3m-2x̄ સાદરૂપ આપો તો 3m એટલે 16.72 ઓછા 2x̄ x̄ એટલે તમારે 16.71 16.72 ગુણ્યા 3 કરવાનું જવાબ આવશે 50.16 ઓછા 16.71 ગુણ્યા 2 33.42 બાદ બાકી કરશો એટલે 16.74 મોટર આ એનો જવાબ બહુલકનો એટલે વર્ગ લંબાઈ સરખી હોય પણ સૌથી મોટી આવૃત્તિ 2 વખત હોય તોય આવો સૂત્ર આવશે 3m-2x̄ અને બીજો કન્સેપ્ટ આજે શીખ્યા વર્ગ લંબાઈ જુદી જુદી હોય ત્યારે પણ એમઓ બરાબર 3m-2x̄ વાળું સૂત્ર આવશે આગળ સ્વાધ્યાય 3 નો સી વિભાગનો 7મો દાખલો જોઈએ તો એક ચલના મધ્યક અને બહુલક અનુક્રમે 5.5 અને 6.4 છે મધ્યસ્થની કિંમત શોધો જોઈએ તો પેલો મધ્યક મધ્યક એટલે x̄ છે અનુક્રમ એટલે પહેલો x̄ 5.5 જો બહુલક બહુલક એટલે એમઓ એમઓ છે 6.4 મધ્યસ્થની કિંમત શોધો મધ્યસ્થ એટલે એમ એમની કિંમત આપણે શોધવાની છે તો એમઓ વાળું સૂત્ર આવશે એમઓ નું કયું સૂત્ર આવી શકે એમઓ બરાબર 3m-2x̄ અને કિંમત મૂકો એમઓ એટલે 6.4 બરાબર 3 એમ શોધવાના છે મધ્યસ્થ ઓછા 2x̄ છે 5.5 સાદરૂપ આપે તો 6.4 બરાબર 3m માઇનસ આ બંનેનો ગુણાકાર 5.5 ગુણ્યા 2 એટલે 11 હવે જો એમ શોધવાના એટલે એકલા પાડવા પડે આ એનો ભય બન છે
એને બરાબરની બીજી બાજુ લઈ જવું પડે. ઓછા અગિયાર છે એટલે આ બાજુ છે વત્તા અગિયાર થઈ જશે. છ પોઈન્ટ ચાર વત્તા અગિયાર બરાબર થ્રી એમ. થ્રી એમ બરાબર અગિયાર વત્તા છ પોઈન્ટ ચાર એટલે અગિયાર ને છ સત્તર પોઈન્ટ ચાર. સાદરૂપ આપો તો હવે એમને આપણે એકલા પાડીએ તો એમ બરાબર સત્તર પોઈન્ટ ચાર ભાગ્યા ત્રણ ગુણાકાર છે આ બાજુ લાવેલ ભાગાકાર થઈ જશે ભાગ્યા ત્રણ. એમ બરાબર સત્તર પોઈન્ટ ચાર ભાગ્યા ત્રણ કરો એટલે પાંચ પોઈન્ટ આઠ. એમ એટલે મધ્યસ્થ મળી ગયો.